चैप्टर नंबर 14 आंकड़ा शास्त्र એમાં જોઈએ આપણે વર્ગીકૃત માહિતીનો બહુલક. બહુલકની અંદર બે પ્રકાર હોય, એક અવર્ગીકૃત અને એક વર્ગીકૃત. વર્ગીકૃત માહિતીનો બહુલક એમાં આપણે જોઈએ તો કે વર્ગીકૃત આવૃત્તિ વિતરણમાં આવૃત્તિની માહિતી જોતાં જ આપણે બહુલક શોધવો શક્ય નથી. એટલે વર્ગીકૃત માહિતી છે એના આધારે આપણે બહુલક શોધી શકીએ નહીં, પરંતુ આપણે એના ઉપરથી મહત્તમ આવૃત્તિવાળા વર્ગને ઓળખી શકીએ અને એ વર્ગને બહુલકીય વર્ગ કહેવાય છે. એટલે કે મહત્તમ આવૃત્તિ એટલે મોટા મોટી આવૃત્તિ આપી હોય એની સામેનો જે વર્ગ હોય બરોબર, એ વર્ગને બહુલકીય વર્ગ કહેવાય એવું કીધું છે. સૂત્ર છે બહુલક શોધવાનું એ સમજી આપણે બહુલકને ઝેડ વડે દર્શાવાય છે. એટલે ઝેડ બરાબર એલ પ્લસ અંશમાં એફ વન માઇનસ એફ ઝીરો અને છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ એને ગુણ્યા એચ. તો એ કહેવાય શું એ જોઈ લઈ. એલ એટલે બહુલક વર્ગની અધોસીમા, આમ તો એલ એટલે અધોસીમા થાય, પણ આપણે જે વસ્તુ આપી હોય જેમ કે મધ્યક આપ્યો હોય તો મધ્યક વર્ગની, મધ્યસ્થ હોય તો મધ્યસ્થ વર્ગની, અહીંયા બહુલકની વાત છે એટલે બહુલક વર્ગની અધોસીમા. એચ એટલે વર્ગ લંબાઈ, એફ વન એટલે બહુલક વર્ગની આવૃત્તિ એટલે જે વર્ગ આપ્યો એની સામેની આવૃત્તિ લેવાની, એફ ઝીરો એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ અને એફ ટુ એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. હવે આ આખું સૂત્ર આપણે ઉદાહરણમાં સમજીએ. ઉદાહરણ લીધું છે વર્ગ અને આવૃત્તિ બે કોલમ આપી છે આપણે. વર્ગ છે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60. 10 થી 20ની આવૃત્તિ 12, 20 થી 30માં 16, 30 થી 40માં 8, 40 થી 50માં 6 અને 50 થી 60માં 8 આવૃત્તિ આપેલ છે. હવે આવૃત્તિવાળી કોલમની અંદર આપણે જોઈએ તો મહત્તમ આવૃત્તિ એટલે મોટા મોટી આવૃત્તિ કેટલી છે, તો કે 16. એની સામેનો વર્ગ એટલે બહુલક વર્ગ અને આ 16ને એફ વન કહેવાય. હવે આપણે જોઈએ એને લખાય કેવી રીતના, તો કે અહીં મહત્તમ આવૃત્તિ 16 છે અને તે વર્ગ 20 થી 30માં આવેલ છે. 16 છે એ 20 થી 30માં આવેલા છે એમ કે તો પણ ચાલે અને સમાયેલા છે એમ કહો તો પણ ચાલે. એટલે 20 થી 30 વર્ગ છે એને કયો વર્ગ કહેવાય, તો મહત્તમ આવૃત્તિવાળો જે વર્ગ હોય એને બહુલક વર્ગ કહેવાય. હવે એમાં આપણે લખી એલ એટલે બહુલક વર્ગની અધોસીમા, અધોસીમા એટલે પહેલાંની કિંમત. આ 20 થી 30 વર્ગની પહેલાંની કિંમત કેટલી છે, તો કે 20. પછી એફ વન એટલે બહુલક વર્ગની આવૃત્તિ એટલે 20 થી 30 વર્ગ છે જે 20 થી 30ની આવૃત્તિ કેટલી છે, તો કે 16. પછી એફ ઝીરો એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે 20 થી 30ની આગળનો વર્ગ થાય 10 થી 20 અને એની આવૃત્તિ કેટલી થાય, તો કે 12. બહુલક એફ ટુ બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ એટલે 20 થી 30 પછીનો વર્ગ એટલે 30 થી 40 અને એની આવૃત્તિ 8. અને વર્ગ લંબાઈ એચ એટલે વર્ગ લંબાઈ છે 10 છે જોઈએ આપણે. 10 થી 20માં 10નો તફાવત છે, 20 થી 30માં એ 10નો તફાવત એટલે દરેક વર્ગની અંદર 10-10નો તફાવત છે એટલે આપણી વર્ગ લંબાઈ કેટલી છે 10. હવે આ એફ વન એફ ટુ અને એફ ઝીરોને યાદ રાખવાની સરળ રીત છે. સૌથી પહેલાં આપણે મોટી આવૃત્તિ લીધી 16 એને એફ વન કીધું. વનની પહેલાં કેટલા આવે, તો કે 0 અને 1 પછી કેટલા આવે, તો કે 2. એટલે આવી રીતના યાદ રાખી શકીએ છીએ. ધન્યવાદ.